હેલો એવરીવન, ઓક્સફર્ડ સ્કૂલ દ્વારા આયોજિત આ વિડીયો લેક્ચરની અંદર હું આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે 6 થી 8 ધોરણની અંદર જે WH ક્વેશ્ચન શીખી રહ્યા હતા તેની અંદર અગાઉના સેશનની અંદર આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે WH ક્વેશ્ચન્સ છે તેમાં સૌથી પહેલાં તો હું અને વોટ આ બે WH ક્વેશ્ચન વિશે આપણે થોડીક ચર્ચા કરેલી હતી. તો બાળકો, હું એટલે કે કોણ, હુંનો ઉપયોગ શું છે? તો કે કોઈ પણ વ્યક્તિ કોણ છે તે જાણવું હોય ત્યારે આપણે હુંથી પ્રશ્ન પૂછીએ છીએ, અને એના અમુક સેન્ટેન્સ પણ મેં તમને કહેલા હતા. તેના પછી આવે છે વોટ. તો વોટનો ઉપયોગ શું છે? તો કે કોઈ પણ વસ્તુ વિશે જ્યારે આપણે જાણવું હોય ત્યારે વોટથી પ્રશ્ન પૂછાય છે. તો એના વાક્ય પણ આપણે થોડા જોયેલા હતા. તો ત્યારબાદ આવે છે વેર. તો વેરનો ઉપયોગ શું છે તે આપણે જોઈએ. તો વેર એટલે કે ક્યાં, કોઈ પણ સ્થળ વિશે જાણવું હોય ત્યારે વેરથી પ્રશ્ન પૂછાય છે. આપણે કોઈ પણ જગ્યા વિશે માહિતી જોતી હોય ત્યારે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે વેરની સાથે ક્રિયાપદ ડુ ડઝ મુકાય છે. હવે જ્યારે વેરથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે તેમાં વોટની જેમ જ સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝનો ઉપયોગ થાય છે. તેથી ક્રિયાપદ છે તેનું મૂળ રૂપ જ મુકાય છે. એટલે કે ગો ક્રિયાપદ હોય તો ગોનું ગો જ ક્રિયાપદ રહેશે, અને ગોઝ હશે તો એમાંથી ઈએસ પ્રત્યે છે તે નીકળી જશે અને મૂળ ક્રિયાપદ ગો જ રહેશે. તો બાળકો, વેરની વાક્ય રચના છે તેની અંદર વેર પ્લસ ડુ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દ અને અંતે આવશે ક્વેશ્ચન માર્ક. તો બાળકો, વેર જે છે તેની વાક્ય રચનાની અંદર કર્મ આવે છે, પરંતુ આપણે જ્યારે વોટની વાક્ય રચના જોઈ હતી તેની અંદર કર્મ આવશે નહીં. કારણ કે આપણે જ્યારે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને જવાબની અંદર કર્મ મળે છે. એટલે વોટની વાક્ય રચના જ એવી છે કે જેની અંદર આપણને કર્મ આવતું નથી. અને ખાસ વેરથી શરૂ થતા પ્રશ્ન વાક્યમાં સ્થળ આવી શકે નહીં. સ્થળ છે તેનો ઉલ્લેખ કરવામાં આવતો નથી, કારણ કે વેરથી જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જ આપણને સ્થળ છે એ જવાબમાં મળે છે. તો સૌથી પહેલાં એનું પહેલું સેન્ટેન્સ છે, ધ ગર્લ્સ સ્કીપ ઇન ધ ગાર્ડન, છોકરીઓ બગીચામાં દોરડું કૂદે છે. તો આની અંદર છોકરીઓ જે છે તે શું છે, કરતા છે. સ્કીપ છે એ ક્રિયાપદ છે. ઇન ધ ગાર્ડન છે એ અહીંયા શું આપેલું છે, સ્થળ આપેલું છે. તો તેને આપણે વેરમાં રૂપાંતર કરશું ત્યારે સૌથી પહેલાં બનશે વેર ડુ ધ ગર્લ્સ સ્કીપ, છોકરીઓ છે તે ક્યાં દોરડા કૂદે છે, તો કે ગાર્ડનમાં. જવાબમાં શું મળશે, ઇન ધ ગાર્ડન. અહીંયા ધ ગર્લ્સ જે છે તે બહુવચન છે, એટલે ઘણી બધી છોકરીઓની વાત થઈ છે, એટલે ગર્લ્સ છે એટલે અહીંયા ડુ મૂકેલું છે. તમને લોકોને અગાઉના સેશનની અંદર જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યા ત્યારે આપણે શીખેલું કે ક્યાં ડુનો ઉપયોગ થાય છે અને ક્યાં ડઝનો ઉપયોગ થાય છે. તો આઈ વી યુ ધે સાથે તમે શું મૂકો છો, ડુ, અને હી સી ઇટ ત્રીજો પુરુષ એકવચન સાથે ડઝનો ઉપયોગ થાય છે, અથવા તો કોઈ પણ એકવચન નામ હોય ત્યારે પણ ડઝ મૂકાય છે. ત્યાર પછી છે બીજું સેન્ટેન્સ, મીનલ ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે, મીનલ દરરોજ મંદિરે જાય છે. હવે આને આપણે વેરમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે વેર ડઝ મીનલ ગો એવરી ડે, મીનલ છે એ દરરોજ ક્યાં જાય છે, તો આપણને જવાબમાં શું મળે છે, તો કે મંદિરે જાય છે. ક્યાં જાય છે, મંદિરે. તો જે ટેમ્પલ છે તે આમાંથી નીકળી જશે, અને વેર ડઝ મીનલ ત્રીજો પુરુષ એકવચન છે એટલે અહીંયા ડઝ મૂકાશે. વેર ડઝ મીનલ ગો એવરી ડે, અને ગોઝ જે છે તેમાં ક્રિયાપદનું મૂળરૂપ શું થઈ જશે, ગો, અને અંતે આવશે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી બાળકો આવે છે વેન. વેન એટલે કે ક્યારે. તો વેનનો ઉપયોગ શું છે, તો કે કોઈ સમય વિશે જ્યારે આપણે જાણવું હોય ત્યારે વેનથી પ્રશ્ન પૂછાય છે. તો બાળકો, વેનની સાથે ક્રિયાપદ ડુ અથવા ડઝ મુકાય છે. જેવી રીતે વેર અને વોટની અંદર આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે વેનની અંદર પણ સહાયકારક ક્રિયાપદ ડુ અને ડઝ મુકાય છે, અને તેથી વાક્યમાં ક્રિયાપદ અહીં પણ મૂળ રૂપમાં જ મુકાશે. વેનથી શરૂ થતા પ્રશ્ન વાક્યમાં સમય આવી શકે નહીં, કારણ કે આપણે વેનથી જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આપણને જવાબમાં સમય મળે છે. તો તેની સિન્ટેક્સ પણ એ જ છે, વેન પ્લસ ડુ ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ
પ્લસ અન્ય શબ્દ. તેના સેન્ટેન્સની અંદર છે, રોહન ડ્રિંક્સ અ કપ ઓફ ટી ઇન ધ મોર્નિંગ. રોહન સવારમાં એક કપ ચા પીવે છે. ક્યારે પીવે છે? ઇન ધ મોર્નિંગ. તો સૌથી પહેલાં વેન, એના પછી આવશે પ્લસ ડઝ પ્લસ કરતા. તો કરતા કોણ છે? રોહન. ડ્રિંક જે છે તે ક્રિયાપદ, અને અંતે આવશે અ કપ ઓફ ટી, અને અંતે ક્વેશ્ચન માર્ક. વેન ડઝ રોહન ડ્રિંક અ કપ ઓફ ટી? રોહન એક કપ ચા ક્યારે પીવે છે? તેના પછી છે વી સ્ટડી ઇન ધ આફ્ટરનૂન. અમે બપોરે અભ્યાસ કરીએ છીએ. અમે ક્યારે અભ્યાસ કરીએ છીએ? વેન ડુ વી સ્ટડી? તો વી છે એટલે અહીંયા શું આવેલું છે? ડુ. એટલે વેન ડુ વી સ્ટડી? અમે અભ્યાસ ક્યારે કરીએ છીએ? તો જવાબમાં મળશે ઇન ધ આફ્ટરનૂન. તો બાળકો, એના પછીના જે ડબલ્યુએચ ક્વેશ્ચન છે તે એના પછીના નેક્સ્ટ સેશનની અંદર ભણીશું.